જરા હટકે રેસીપીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને ક્લિક કરો અને ઓલ નોટિફિકેશનને ઓન કરો. ફ્રેન્ડ્સ, જરા હટકે રેસીપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું કંકોડાનું શાક. બનાવવા માટે મેં કંકોડાને ધોઈ લીધા છે. મરચું વાટી લઈશું, લીલું મરચું અને લસણ. તેમાં આપણે મીઠું લઈ લઈશું વાટતી વખતે જ. થોડુંક લેવાનું છે. તો શાક વગાડવા માટે આપણે ગેસ પર કઢાઈ મૂકી દઈશું. કઢાઈ ગરમ થાય એટલે આપણે તેમાં થોડુંક તેલ લઈ લઈશું. શાકમાં વગાડવા માટે આપણે થોડીક ડુંગળી કાપી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાયજીરું લઈ લઈશું. રાયજીરું તતડે એટલે તેમાં આપણે વાટેલું લીલું મરચું લઈશું. પછી રાયજીરું તતડે એટલે આપણે તેમાં ડુંગળી લઈ લઈશું. બરાબર મિક્સ કરી દઈશું. આવી રીતે ડુંગળી થોડીક યલો થાય એટલે આપણે તેમાં વાટેલું લીલું મરચું લઈ લઈશું. તો હવે આપણે તેમાં વાટેલું લીલું મરચું લઈ લઈશું. આવી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં બધો મસાલો લઈશું. પછી ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું, ગરમ મસાલો અને હળદર બધું મિક્સ કરી લેવાનું છે. આવી રીતે મિત્રો વઘાર આપણો ચડી ગયો છે. હવે આપણે તેમાં કંકોડા લઈ લઈશું. તમારે લાવી રીતે મિક્સ કરી લઈશું. ધીમે ધીમે મિક્સ કરી દઈશું. આવી રીતે થોડીક વાર થઈ ગઈ છે. હવે આપણે શાક જોઈ લઈએ ચડીક નહીં થાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું શાક સરસ રીતે બની ગયું છે. અને ચડી પણ ગયું છે તમે જોઈ શકો છો. હવે આપણે ઠંડુ થાય એટલે એક વાટકીમાં કાઢી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું હવે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું કંકોડાનું શાક તૈયાર છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ વોચિંગ ફોર માય વિડીયો. પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.